કેમ છો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ટુ લેક્ચર્સથી આપણે ચાલુ વર્તમાન કાળ શીખી રહ્યા છે ચાલુ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ તેમાં આપણે ફર્સ્ટ ઓફ ઓલ તેની વાક્ય રચના જોઈ હતી વિધાન વાક્ય રચના કે જે વાક્યના અંતે આપણને પૂર્ણ વિરામ જોવા મળતું હોય તે વાક્ય રચના જોઈ હતી તેમાં વાક્યની શરૂઆત આપણે કરતાંથી થાય પછી આપણે જોયું હતું પ્રશ્નાર્થ વાક્ય રચના તેમાં વાક્યની શરૂઆત આપણે ટૂબીના રૂપો થી થશે અને પછી નકાર વાક્ય રચના તેમાં શું થતું હતું આપણા ના રૂપો જેવા કે એમિઝાર અને ક્રિયાપદનું વાળું રૂપ તે બંનેની વચ્ચે શું આવી જતું હતું નોટ આવી જતું હતું અને લાસ્ટ લેક્ચરમાં તેના રિલેટેડ આપણે શું જોયા હતા સમ એક્ઝામ્પલ્સ જોયા હતા ઓકે કે જે અત્યારે તમારી સ્ક્રીન તરફ દેખાઈ રહ્યા છે અને તેની સાથે સાથે મેં તમને રીડ કરવાની કીધી હતી એક વસ્તુ કઈ રીડ કરવાની કીધી હતી આ જે ક્રિયાપદો જે તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે જે લાસ્ટ લેક્ચર્સમાં કરાયા છે તેને રીડ કરવાનું કીધું હતું ને હજી પણ કહું છું એકવાર ફરીથી રીડ કરો બેથી ત્રણ વાર રીડ કરો ને ધ્યાન આફ્ટર પછી જ એક્સરસાઇઝ એક્ટિવિટી કરવાનો પ્રયત્ન કરવાનો છે તો ચાલો આપણે લાસ્ટમાં જ્યાંથી એક્ટિવિટી બાકી હતી તે શરૂ કરીએ આપણે આવ્યા હતા ફિલિંગ ધ બ્લેન્ક્સના નંબર થર્ટીન ઉપર શું આપ્યું છે દે બ્લેન્ક ધ રોપ વિદ્યાર્થી મિત્રો રોપ એટલે કે શું દોરડું વોટ ઇઝ ધ મિનિંગ ઓફ રોપ રોપ એટલે દોરડું પુલ પુલ એટલે કે શું ખેંચવું તો ધ્યે બહુવચનનું રૂપ છે ત્રીજો પુરુષ બહુવચન તો ધ્યેય જોડે હંમેશા શું આવશે આર આવશે અને પછી પુલિંગ થઈ જશે સિમ્પલ આઈએનજી જયા બ્લેન્ક ધ મિલ્ક ચાલો જયા ત્રીજો પુરુષ એક વચન સ્ત્રીવાચક નામ છે તો શું આવશે ઇઝ આવશે અને ડ્રીકનું ડ્રિન્કિંગ થઈ જશે ડીઆરઆઈ એન કે આઈ એનજી ડ્રિંકિંગ ધે આર પુલિંગ ધરો તેઓ દોરડાને ખેંચી રહ્યા છે જયા ઇઝ ડ્રિંકિંગ મિલ્ક જયા દૂધ પી રહી છે ટોમ બ્લેન્ક યોર પેન ઓકે ટોમ શું છે છોકરાનું નામ છે ઓકે તો છો પુરુષવાચક નામ હોય તો પછી શું આવે ટુ બીનું રૂપ આપણું ઈઝ આવશે અને ટેકનું શું થઈ જશે આઈએનજી લાગી જશે ટી એ વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ નોંધ લેવા જેવી છે ટેકમાં અંતે ઈ આપેલું છે તો આપણા નિયમ મુજબ શું થશે એ નીકળી જશે અને આઈએનજી આવી જશે તો શું આવશે ટેકિંગ થઈ જશે ટૉમ ઇઝ ટેકિંગ યોર પેન ટોમ તારી પેન લઈ રહ્યો છે મેં તમને કીધું તું ગુજરાતી કરો તો અંતે રહ્યો છે રહી છે રહ્યું છે આવશે વી બ્લેન્ક ફાસ્ટ વી પછી શું આવશે આપણું ટુ બીનું ફર્સ્ટ ઓફ ઓલ પુટ આર આર મૂકી દઈએ અને વોક પછી આઈએનજી લખી દઈએ વોકિંગ થઈ જશે વિદ્યાર્થી મિત્રો અમે ઝડપી ચાલી રહ્યા છીએ વોકિંગ ચાલી રહ્યા છે મોહન બ્લેન્ક ટ્રેક્ટર મોહન ત્રીજો પુરુષ એકવચન વચન પુરુષવાચક નામ છે વિદ્યાર્થીઓ તો પચીસો આવશે આપણે ઈઝ આવી જશે મોહન ઇઝ હવે અહીંયા ધ્યાન આપો ડ્રાઈવ આપેલું છે તો ડ્રાઈવનું શું થશે ડ્રાઈવિંગ થઈ જશે વિદ્યાર્થીઓ ડ્રાઈવિંગ મોહન ઇઝ ડ્રાઈવિંગ અ ટ્રેક્ટર મોહન ટ્રેક્ટર હાંકી રહ્યો છે વિદ્યાર્થીઓ અંતે અહીંયા ઈ આવી તો એ નીકળીને આ એનજી લાગી જશે આપણે વી ત્રીજો પુરુષ બહુવચન ઓકે તો વી પછી કમ્પલસરી આપણું ચાલું વર્તમાન કાળમાં શું આવશે આર આવશે ઓકે હવે ક્લાઇમ્બ ક્લાઇમ્બનું શું આવશે ક્લાઇમ્બિંગ થઈ જશે વિદ્યાર્થીઓ વી આર ક્લાઇમ્બિંગ ટ્રીસ અમે વૃક્ષો પર ચડી રહ્યા છીએ અમે વૃક્ષો પર ચડી રહ્યા છીએ ક્લાઇમ્બ એટલે વિદ્યાર્થીઓ ચડવું અને ક્લાઇમ્બિંગ મીન્સ વોટ ચડી રહ્યા છીએ નેક્સ્ટ વન શું છે કિરણ બ્લેન્ક ટુ હિઝ ફ્રેન્ડ હવે આપ્યું છે તમને ટોક તો કિરણ ત્રીજો પુરુષ એક હોય છે પુરુષવાચક નામમાં પણ કિરણ આવી શકે સ્ત્રીવાચકમાં પણ આવી શકે તો ઇઝ મૂકી દેવાનું આપણે અને ટક નું ટોકિંગ કરી દેવાનું કિરણ તેના મિત્ર જોડે બોલી રહ્યો છે હવે હી ઇઝ આપ્યું છે ને એટલે ખબર પડે કે આ છોકરાનું નામ છે કિરણ તેના મિત્ર જોડે બોલી રહ્યો છે હી ઇઝ કેરે વપરા કોઈ પુરુષનું નામ હોય ને ત્યારે સ્ત્રીનું નામ હોય તો હર આવી જશે અહીંયા ઓકે અન્ડરસ્ટેન્ડ સ્ટુડન્ટ્સ કિરણ ઇઝ ટોકિંગ ટુ હિઝ ફ્રેન્ડ કિરણ તેના મિત્રો જોડે વાત કરી રહ્યો છે દે પછી બ્લેન્ક આપેલી છે ડાન્સ હવે આપણે ચાલુ વર્તમાન કાળની ખાલી જગ્યા છે ત્રીજો પુરુષ બહુ વચનમાં આવે છે તો આપણું ટુ બી નું રૂપ આર મૂકી દેવાનું ને ડાન્સનું શું થઈ જશે ડાન્સિંગ ધે આર ડાન્સિંગ તેઓ નાચી રહ્યા છે હવે ડાન્સમાં અંતે વિદ્યાર્થીઓ ઈ આપેલું છે તો આપણા નિયમ મુજબ ઈ નીકળી જશે અને એનજી લાગી જશે દેન આફ્ટર વી ગો ટુ વર્ડ્સ ક્વેશ્ચન નંબર ટુ આપણે પ્રશ્ન બે તરફ જઈએ ફર્સ્ટ ઓફ ઓલ ટુ રીડ ધ ઇન્સ્ટ્રક્શન ઓફ ક્વેશ્ચન નંબર ટુ વાક્યોને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવો યન અને યશ અને નોમાં ઉત્તર લખો ઓકે તમારે જાતે નથી કરવાનું પહેલાં એક્ઝામ્પલ સમજવાનું છે અને તેના પરથી આ ક્વેશ્ચન્સ અટેન્ડ કરવાના છે ધે આર સિંગિંગ ગુજરાતી શું થશે તેઓ ગાઈ રહ્યા છે ઓકે ચાલુ વર્તમાનકાળનું વાક્ય છે ધે જોડે કમ્પલસરી ત્રીજો પુરુષ બહુવચન ધ્યે છે તેના પછી આર જ આવશે પ્રશ્નાર્થ વાક્ય મેં તમને લાસ્ટ લેક્ચરમાં ચલાવ્યું એમ ઇઝ આરમાંથી ટુ બીના રૂપો આપણે આગળ આવી જશે આર આપણું અહીંયા આપેલું છે આર આગળ આવી ગયું પછી આપણું કરતા આવશે કરતા કહો છે આપણું વિધાન વાક્યમાં ધ્યેય છે તો અહીંયા ધ્યેય લખી દેવાનો અને પછી ક્રિયાપદનું આનજીવાળું રૂપ કશું પાછળ આપ્યું નથી તો પુટ ક્વેશ્ચન માર્ક યસમાં શું કરવાનું યસ ધે આર હકાર વાક્યનો જવાબ લખીએ છે યસ ધે આર નકારમાં નો ધે આરન્ટ હવે વિદ્યાર્થી મિત્રો તમે કહેશો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ આરંન્ટ આરંટ શું છે સિમ્પલી આર નોટનું ટૂંકું રૂપ છે આર નોટ તમારે નખવું ના હોય તો તમે શું લખી શકો છો આરંટ એ આર ઈ એન અને પછી ઉપર એપોસ્ટ્રોપી કરવાનો છે ઓકે આ ઉપર તમે આ અલ્પ વિરામ જેવું ચિહ્ન કરો છો વોટ ઇઝ વી કોલ આપણે શું કહીએ છીએ ચલો એપોસ્ટ્રોપી કહીએ છીએ વરુણ ઇઝ રનિંગ વરુણ દોડી રહ્યું છે હા મારે પ્રશ્નાર્થ બનાવવું છે તો શું આવશે ઇઝ વરુણ રનિંગ શું વરુણ દોડી રહ્યો છે ને અંતે પ્રશ્ન ચિહ્ન હવે હકાર વાક્ય બનાવું છું તો પહેલા યસ લખી દઉં છું હું પછી અલ્પવિરામ વરુણ પુરુષવાચક નામ છે વિદ્યાર્થીઓ તો શું આવશે આપણો હી અને પછી ઈઝ લખી દેવાનો અને નકાર વાચક બનાવવાનું તો નો હી ઇઝન્ટ ઇઝન્ટ શું છે બેઝિકલી વિદ્યાર્થી મિત્રો ઇઝ નોટનું ટૂંકું રૂપ છે ઇઝ નોટનું ટૂંકું રૂપ શું છે વિદ્યાર્થીઓ ઇઝન્ટ છે વી આર સ્ટડિંગ અમે ભણી રહ્યા છીએ ઓકે તો અહીંયા આનું પ્રશ્નાર્થ વાક્ય કરવાનું છે તો શું થશે આર હવે વી નું અહીંયા યુ થઈ જશે વિદ્યાર્થીઓ અને પછી સ્ટડીંગ આવશે અને અંતે પ્રશ્ન ચિહ્ન આર યુ સ્ટડીંગ હવે તમે કહેશો વિદ્યાર્થીઓ કે સર અહીંયા આપણને વી આપ્યું છે તો તમે યુ કેમ કર્યું ઓકે હવે તમે સમજો પહેલાં થોડુંક આમ લોજિકલી તાર્કિક રીતે સમજવાની જરૂર છે આર યુ સ્ટડીંગ શું તમે ભણી રહ્યા છો તેના જવાબમાં કહો છો તમે અમે ભણી રહ્યા છે તમને કોઈ પૂછે છે શું તમે ભણી રહ્યા છો તેના જવાબમાં તમે કહેશો ભણી રહ્યો છો અથવા તો કહેશો નથી ભણી રહ્યો હું ભણી રહ્યો છું અમે ભણી રહ્યા છે અથવા તો નથી ભણી રહ્યા તો બોલનાર છે તમને શું પૂછશે શું તમે તમેનું ગુજરાતી શું થશે અંગ્રેજી શું થશે વિદ્યાર્થીઓ યુ થશે આર યુ સ્ટડીંગ શું તમે ભણી રહ્યા છો વી આર સ્ટડીંગ અમે ભણી રહ્યા છે તો હવે હકારમાં જવાબ આપવો ને તો યસ યુ આર નહીં આવશે વી આવશે કેમ કે આ વીમાં આપેલું છે યસ વી આર અને નકારમાં શું આવશે નો વી આરન્ટ ઘણા બધા વિદ્યાર્થીઓની અહીંયા બોલ થાય છે આર વી સ્ટડીંગ ઓકે આર યુ સ્ટડીંગ શું તમે ભણી રહ્યા છો વી આર સ્ટડીંગ અમે ભણી રહ્યા છે ઓકે પૂછવાળો એમ જ પૂછશે તમે ભણી રહ્યા છો તમે ગાઈ રહ્યા છો તમે ખાઈ રહ્યા છો તો તમે તમે એનું અંગ્રેજી શું થશે યુ થશે ચાલો લેટ્સ ગો ટુ વર્ડ્સ નંબર થ્રી નીલા ઇઝ રાઇટિંગ અ પોએમ તો હવે મારે એનું પ્રશ્નાર્થ વાક્ય કરવું તો પેલા ઈઝ લખું પછી નેહા લખું પછી રાઈટિંગ લખું ધેન આફ્ટર અ પોએમ નેહા રાઇટિંગ અ પોએમ પોએમ એટલે શું વિદ્યાર્થીઓ કવિતા શું નેહા કવિતા લખી રહી છે તો યસ નેહા સ્ત્રીવાચક નામ છે તો શું આવશે સી અને પછી આવશે ઇઝ અને જો નકાર વાચક લખો તો પહેલા નો લખો નેહા સ્ત્રીવાચક નામ છે સી પછી આવશે ઇઝન ના તેણી લખી રહી નથી ધ ડોગ ઇઝ બાર્કિંગ બાર્ક એટલે શું ભસવું અને ઈઝ બાર્કિંગ એટલે કે ભસી રહ્યો છે કૂતરો ભસી રહ્યો છે મારે એનું પ્રશ્નાર્થ બનાવવું છે તો વાક્યની શરૂઆત મારે ઈઝથી થશે પછી ધ ડોગ આવશે ઈઝ ધ ડોગ બાર્કિંગ અંતે પ્રશ્નાર્થ ચિહ્ન હવે હકારમાં યસ ધ ડોગ વિદ્યાર્થી મિત્રો પ્રાણીનું નામ છે તો તેનું સર્વનામ શું આવશે ઈટ આવશે વિદ્યાર્થીઓ ઈટ અને પછી ઈઝ સિમ્પલ અને અંતે પૂર્ણ વિરામ નકારમાં નો ઈટ ઇઝ નોટ અથવા તો ઇઝન્ટ ઓકે ધ ડોગ એનિમલનું નામ છે તો તેનું સર્વનામ આપણે ઈટ લઈશું ચાલો યુ આર ટોકિંગ લાઉડલી તમે મોટીથી વાતચીત કરી રહ્યા છો અથવા તો તમે મોટીથી બોલી રહ્યા છો હવે મારે એનું પ્રશ્નાર્થ બનાવવું છે વાક્યની શરૂઆત આરથી થશે આર પછી આપણો કરતા યુ ધેન આફ્ટર આઈ વિલ રાઇટ ટોકિંગ એન્ડ ધેન આફ્ટર લાઉડલી અને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન અન્ડરસ્ટેન્ડ હવે મારે ગુજરાતી કરવું છે આ સોરી હકાર વાક્ય બનાવવું છે યસ યુ આર તમે મોટેથી વાતચીત કરી રહ્યા છો જો આપણે અહીંયા ફરક ક્યાં આવશે વિદ્યાર્થીઓ વીથી કોઈ પ્રશ્ન વિધાન વાક્ય આપેલું હશે ને આપણે પ્રશ્નાર્થ વાક્ય કરવાનું હશે આઈથી કોઈ વિધાન વાક્ય આપેલું હશે આપણે એનું પ્રશ્નાર્થ વાક્ય કરવાનું હશે તો જ આપણે અહીંયા યુ મૂકવાનું રહેશે અહીંયા તમને શું આપ્યું છે વિદ્યાર્થીઓ યુથી આપ્યું છે તમે મોટેથી વાતચીત કરી રહ્યા છો તો આનું શું થશે આર યુ ટોકિંગ લાઉડલી શું તમે મોટેથી વાતચીત કરી રહ્યા છો યસ યુ આર હા તમે કરી રહ્યા છો અથવા તો નો યુ આર નોટ અથવા તો તો ને જ આપણે પ્રશ્નાર્થમાં યુ કરીશું ઓકે બાકી અહીંયા યુ આપ્યું યુ રહેવા દેવાનું ધ ડોગ ધોગ તો ધ ડોગ રહેવા દેવાનું કોઈ વ્યક્તિનું નામ આપ્યું તો વ્યક્તિનું રહેવા દેવાનું ફરક ક્યાં આવશે આઈ કે વીથી હશે ને તો આપણે એનો પ્રશ્નાર્થમાં અહીંયા કરતા યુ કરીશું અધરવાઇઝ નો એની ચેન્જ નહીં તો કોઈ પણ પરિવર્તન કરવાનું રહેશે નહીં ધ ચિલ્ડ્રન આર લાફિંગ ચિલ્ડ્રન એટલે કે બાળકો બાળકો એક કરતાં વધારે છે એટલે આપણે શું આવ્યું આર આવ્યું હવે મારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે તો આર કે આવી જશે આગળ આર ધ ચિલ્ડ્રન લાફિંગ શું બાળકો હસી રહ્યા છે ઓકે મારે હકાર કરવો યસ હવે વિદ્યાર્થીઓ અહીંયા ખાસ ધ્યાન આપજો ચિલ્ડ્રન શું છે વિદ્યાર્થીઓ બહુ વચન છે ઓકે તો આપણે અહીંયા શું મૂકાશે ધે મૂકાશે વોટ વી હેવ ટુ રાઈટ ધે આર ચિલ્ડ્રન બહુ વચન છે એટલે આપણે અહીંયા ટૂંકું રૂપ લખવાનું છે પછી આર યસ આર હા તેવો હસી રહ્યા છે નો ધે આરંટ ના તેવો નથી નો નો આરન્ટ આરન્ટ યસ આર હા તેવો તેવો છે ના નથી દે ઇઝ રાઇડિંગ અ સાયકલ દેવ સાયકલ હાંકી રહ્યો છે હવે મારે એનો પ્રશ્ના જ કરવો તો ઈઝ આગળ આવી જશે ઈઝ દેવ રાઈડિંગલ અંતે પ્રશ્ન ચલાવી રહ્યો છે હકારમાં યસ દેવ પુરુષ વાચક નામ છે તો હી આવશે સર્વનામ પછી દેવ પુરુષ વાચક નામ છે હી અને ઇઝન્ટ નકાર છે એટલે શું મૂકી દેવાનું ઇઝન્ટ વી હેવ ટુ રાઈડ યુ આર મેકિંગ ટોઈસ તમે રમકડાઓ બનાવી રહ્યા છો તો આર યુ મેકિંગ ટોઇસ પેલા આર આવી જશે પછી આપણો કરતા યુ આવી જશે ઓકે શું તમે ટોઈસ એટલે કે રમકડાઓ બનાવી રહ્યા છો તો શું આવશે યસ યુ આર હા તમે બનાવો છો અને નો યુ આર ના તમે નથી બનાવતા નીતિન ઇઝ બેટિંગ નીતિન બેટિંગ કરી રહ્યો છે તો શું આવશે ઈસ પેલા વાક્યની શરૂઆત ઈસ થશે પ્રશ્નાર્થમાં દેન આફ્ટર વી રાઇટ નીતિન અને અંતે આપણે શું લખીશું બેટિંગ અને પછી આવશે આપણું યસ આવશે વિદ્યાર્થી મિત્રો નીતિન શું છે પુરુષ વાચક નામ છે તો એનું સર્વનામ શું આવશે હી અને અંતે આવશે ઈસ હવે આપણે નકારમાં બનાવ્યું છે તો નો હિ ઇઝ હવે જો ધ મંકી ઇઝ જમ્પિંગ ઓન ધ રૂફ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ રૂફ રૂફ એટલે કે છાપરું ઈઝ જમ્પિંગ એટલે કે કૂદી રહ્યો છે અને મંકી એટલે કે વાંદરું વાંદરું છાપરા પર કૂદી રહ્યો છે હવે મારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું તો ઈસ પછી આવશે આપણો કરતા ધ મંકી ધ મંકી સાથે લેવાશે વિદ્યાર્થીઓ ભૂલ નહીં કરતા ઈસ ધ મંકી પછી આપણું ક્રિયાપદનું એનજી વાળું રૂપ શું આપ્યું છે જમ્પિંગ ઓન ધ રૂફ અને અંતે શું આવશે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે હવે આપણે યસ હકાર વાળું વાક્ય બનાવ્યું છે વિદ્યાર્થીઓ અહીંયા ખાસ ધ્યાન આપજો મંકી શું આવશે પ્રાણીવાચક છે તો એનું સર્વનામ શું આવશે વિદ્યાર્થીઓ હી સી ઇટ માંથી હિ પુરુષ વાચક માટે છે શ્રી સી એસ એચ ઇ સી સ્ત્રી વાચક માટે છે તો પ્રાણીવાચક વાચક પક્ષી વાચક માટે શું સર્વનામ આવશે ઇટ આવશે વોટ વી હેવ ટુ રાઈટ ડાઉન ઇટ ઇટ અને એના પછી શું આવશે ઇજ આવશે અને અંતે પૂર્ણ વિરામ અને નકારમાં શું આવશે નો ઇટ ઇઝન્ટ અને અંતે પૂર્ણ વિરામ ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણી એક્સરસાઇઝ પૂર્ણ થાય છે તો આજના હોમવર્કમાં તમારે શું કરવાનું છે ફર્સ્ટ ઓફ ઓલ આ જેટલા પણ ક્રિયાપદો છે ને ફરીથી આજે ફરીથી ટુ ટાઈમ્સ રીડ કરવાના છે શાંતિથી ઓકે ટુ ટાઈમ્સ રીડ કરવાના છે અને જ્યાંથી આપણે બાકી હતું ક્યાંથી બાકી હતું ફિલિંગ ધ બ્લેન્ક્સ નંબર થર્ટીન તેર નંબરની ખાલી જગ્યાથી બાકી હતું ત્યાંથી શરૂઆત કરવાની છે લખવાની અને અહીંયા ક્વેશ્ચન નંબર ટુ આખો તમારી સ્ક્રીન પર દેખાય છે બધું વન ટાઈમ કેટલી વાર એક તમારી નોટબુકમાં વિથ નીટ એન્ડ ક્લીન હેન્ડરાઈટિંગ લખવાનું છે હેવ અ ગુડ ડે